ખેર લખવાના લક્ષણો શું છે અમે કેટલીક ચોપડીઓ લખી છે હું હમણાં ગુરુદેવને અર્પણ કરવાનો છું એ આપની લાઇબ્રેરીમાં પણ મૂકશું લખવાના કેટલાક લક્ષણો છે જો આપણે કોઈને ઘરે ગયા હોય અથવા કોઈ બહાર જગ્યાએ ફરતા હોય ને કોઈ માણસને આમાંનું કોઈ લક્ષણ આવે તો તરત જ વન ઝીરો એટ બોલાવીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવું એનું નામ અમે ફાસ્ટ પાડ્યું છે હવે એને બી ફાસ્ટ કહે છે ફાસ્ટ એટલે શું કોઈ માણસ બોલતો હોય ને એનું ફેસ છે ડાઉન થઈ એટલે મોડું જેમાં આમાં બતાવ્યું ને પિક્ચરમાં એ પ્રમાણે એનું મોડામાં એક બાજુ આખું ડ્રુપિંગ થઈ જાય બીજું બે હાથમાંથી એક હાથ આમ ડ્રુપ થઈ જાય એટલે કે લકવો થાય એટલે અંગ કાં તો ઊંચો જ ન થાય ને કાં તો હાથ નીચો પડી જાય એ રીતે પગ પણ હાથ પગ પણ ઊંચો ન થાય અથવા ચાલી ન શકે એને બોલાવવા જાવ તો એવી રીતે એને સ્પીચ બગડી ગઈ હોય કાં તો અક્ષરો બોલી જ ના શકે કાં તો સ્પીચ સ્લળ થઈ જાય તો આ ત્રણમાંથી કોઈ લક્ષણ હોય ફેસ આમ કે લેગ અને સ્પીચ તો તરત જ સસ્પેક્ટ કરું કે આ લકવો હોઈ શકે હોય જેવું જરૂર નથી પણ ચાન્સીસ ઘણા હાઈ છે તો ટી ઇઝ ઇક્વલ ટુ ટાઈમ મેં અગાઉ કહ્યું કે લકવા વખતે બ્રેન ની નડી બ્લોક થતી હોય 32000 સેલ્સ ડાય એવરી સેકન્ડ તમે 1 સેકન્ડ બગાડો એટલે અંદર 32000 કોષો નાસમે 1 મિનિટ બગાડો તો 1.9 મિલિયન 1 કલાક બગાડો તો 1.2 બિલિયન બ્રેન માં 100 બિલિયન કોષો છે એના 1000 સાયનાપ્સિસ આ બધાને અંદર ડેમેજ થાય એટલે પરમેનન્ટ ડેમેજ થવાના ચાન્સ રહે એટલે હવે એમાં થોડોક નવું સંશોધન થયું કે બેલેન્સ જવું અથવા આંખોમાં ડબલ દેખાવું કે ઝાંખું દેખાવું કે એક આંખમાં વિઝન જતું રહેવું એ પણ લખવાની અંદર ઉમે એટલે બેલેન્સ આઈઝ ફેસ આર્મ સ્પીચ આમાંની કંઈ અફેક્ટ થયેલી હોય વસ્તુઓ તો એ લખવો હોઈ શકેસ્ટેમિયા હોય કે હેમરેજ હોય તો ટાઈમ ઇઝ બ્રેન ટી ઇઝ ઇક્વલ ટુ ટાઈમ એટલે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ સેન્ડ ધીમ ટુ ધી સેન્ટર એટલે એના બધા પિક્ટોરિયલ આપ્યા છે બોલવા કે સમજવા મુશ્કેલી ગૂંચવણ થવું બેભાન થવું જોવામાં તકલીફ ચહેરો વાંકો થવો હાથ ઊંચો નીચો ન થવો સ્પીચમાં તકલીફ પડવી તો સમય એ આપણું એ છે અને મેં આપને જે બતાવ્યું કે દર સેકન્ડે બત્રીસ હજાર કોર્ષો નીચેની લાઇનમાં લખ્યું છે અને એટલા સાઇનેપ્સી ટુ થર્ટી મિલિયન સાઇનેપ્સીસ સાઇનેપ્સ એટલે નવ એકબીજા સાથે વાત કરે એની વચ્ચે જે જંક્શો એને સાઈનઅપ્સ કહેવાય અને એ બધા ડેમેજ થઈ જાય માટે લખવાના ચિહ્નો જાણવા જરૂરી છે એ થાય તો અમે લોકો એના બ્રેઇનના માટે લખવાના બ્લડ ટેસ્ટ કરતા હોય છે તરત જ વિદિન સેકન્ડ્સ જે મેં તમે સમજાવ્યું ને કે હ્યુસ્ટનમાં તો હેલિકોપ્ટરથી પેશન્ટ તો અમે આ કારણથી પકડ્યા હતા એક એક સેકન્ડ બચાવવાની અને તરત જ સીટી સ્કેનમાં લેતા આપણા દેશમાં આપણે આવું ક્યારે કરી શકીશું એ મારા માટે મોટી એક ચેલેન્જ છે પણ ઘણો સુધારો થયો છે લોકો અવેર થયા છે એટલે લોકો તરત કલાકની અંદર હોસ્પિટલ પહોંચતા થઈ ગયા છે આવું થાય એટલે અમે એમઆરઆઈ કરીને આ જે વ્હાઇટ દેખાય છે એ લખવાનો એરિયા છે કે જ્યાં તમારે કમ્પ્લીટ બ્લડમાં સર્ક્યુલેશન બંધ થયું છે એને લીધે અમે એક થ્રોમ્બોલિસિસ નામની થેરપી આપતા હોય છે વેનની અંદર આર ટી અથવા તો પ્લેસ નામનું ઔષધ આપી દઈએ તરત જ વિદિન વન ટુ થ્રી અવર્સ પોસિબલી અથવા તો ચાર સાડા ચાર કલાક સુધી મેક્સિમમ તો આખો નાખો એક ક્લોટ ઓગળી જાય અને ક્લોટ ઓગળી જાય એટલે આવેલો લખવો જતો રહેવું સાઈઠ સિત્તેર ટકા કેસમાં બનતું હોય છે સાથે હાર્ટના પરીક્ષણો ઇસીજી ચુડીકો વગેરે કરતા હોય છે આવું બતાવવાનું કારણ એવું છે કે ઘણીવાર અમને દર્દીઓ પૂછે કે સાહેબ મને તો બ્રેનનું થયું તમે હાર્ટનો ઇકો અને ઇસીજી કેમ કરતા હોય બ્લડ ટેસ્ટ કેમ કરો છો તો ભાઈ ઘણીવાર લકવો હાર્ટમાંથી ગઠ્ઠો છૂટો પડીને બ્રેનમાં ગયો છે પચીસ ટકા કેસમાં એવું હોય છે જે એમ્બોલિઝમ કહેવાય એટ્રિયલ ફ્યુબલેશન વાલના રોગો હાર્ટનો એટેક એમાંથી જાય અને આવું જો થાય તો તમારે તરત જ હોસ્પિટલમાં લઈ જવું અને આ જે મેં તમને કહ્યું એ થ્રોમ્બોલિસિસ સારવાર આપવી અને આ બધું જે છે તમને બતાવ્યું કેટેગરીઝ ઓફ ટ્રીટમેન્ટ ફોર ઇસ્ટેમિક સ્ટ્રોક એ મેડિકલ વસ્તુઓ છે પણ તમારી જાણ માટે કે અમે આવા દર્દીને આઈસીયુમાં મૂકતા હોય છે ફોર્ટી એઇટ અવર્સ ટુ સેવન્ટી ટુ અવર્સ થ્રોમ્બોલિસિસની જે સારવાર મેં કહી એ આપતા હોય છે એ સ્પ્રિન ચોવીસ કલાક પછી આપતા હોય છે સાથે એના જનરલ વાઇટલ મેઝર્સ એટલે બ્લડ પ્રેશર એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન બીપી બધું મેન્ટેન કરતા હોય છે શુગર ચેક રાખતા હોય છે અને બહુ જરૂરી કેસમાં સર્જરી પણ કરતા હોય છે આ અમારો એક રિસન્ટ દર્દી છે જેને સ્ટ્રોક માટે દાખલ કરેલો જાન્યુઆરી મહિનામાં બાર દિવસ કોમામાં રહ્યો બચવાની કોઈ ચાન્સ નહોતા પરંતુ આ બધી અદ્યતન સારવાર મળી ગઈ અને અલ્ટિમેટલી એને અમે ઘરે મોકલી શક્યા એક બીજો દર્દી બતાવું જેની પાછલી ધોરીનસ બ્લોક થઈ ગયેલી આવ્યો ચૌદ કલાકે ધોળકા રહેતો હતો ચૌદ કલાક આવ્યો છતાં એ પોતે લોયર હતો બત્રીસ વર્ષનો એને ચક્કર ઉલટીને લખવાની અસર સાથે આવેલો એનો બ્રેઇનને જે પાટલો ભાગ જે બતાવું તમને જેની અંદર હા ત્યાં એ વ્હાઇટ ક્રોટ છે અને એને તરત જ અમે એની એન્જિયોગ્રાફી કરી તો એક બાજુની નળી બ્લોક નીકળી અને તરત એમને પહેલાં ઇન્ટ્રાવેનસ સબોલિસિસ કર્યું પછી ઇન્ટ્રા એટ્રેલ કર્યું તો આખી નળી બ્લોક છે આગળ જતી જ નથી બ્લેક છે એ નળી છે ધોરીનસ અહીંયા આપણે કોઈને મારીએ તો તાત્કાલિક કેમ મરી જાય છે કારણ કે આપણું વાઇટલ સેન્ટર જે બેઝેલર આર્ટરી આ તમારે સમજવું જોઈએ એ મુખ્ય નળી ધોરીનસ અને એ બ્લોક હતી એટલે માણસ મિનિટોનો કલાકોનો મહેમાન થયો હતો એટલું બધું કમ્પ્લીટ આવેલો પણ તરત જ થ્રોમ્બોલિસિસ કરી અંદર આર્ટરીમાં અમે ઘૂસીને સીધી નળી ખોલી નાખી પછી એના ઇન્જેક્શન આપ્યા અને એ નળી ખુલી ગઈ આ તમે જોયું જે બંધ નળી આખી ખુલી ગઈ અને એને પછી તરત જ બીજા બાર દિવસ રાખીને કમ્પ્લીટ નોર્મલ કહીને ઘેર મોકલી ટૂંકમાં જે વ્યક્તિ હવે મિનિટોનો મહેમાન હોય અને ચૌદ કલાક લેટ આવ્યો હોય છતાં પણ આવા રેર કેસની અંદર આવી અદ્યતન સારવાર કાં તો તમે ઇન્ટ્રા વિનસ કરો કાં તો છેક બ્રેનની અંદર કેથેટર નાખીને નળીને ખોલી નાખો એવા ઔષધો છે એટલે દર્દીઓને જરૂર છે પહેલું તો સ્ટ્રોક છે કે એવા સિમ્ટમ હોય તો તાત્કાલિક નજીકની સારી હોસ્પિટલમાં દાખલ કરવા અને કોઈ ન્યુરોલોજીસ્ટ ના હોય તો સિનિયર ડૉક્ટર પાસે લઈ જવું સિનિયર ડૉક્ટર બહુ લાગે તો હવે તો વિડીયો કોલિંગ બહુ કોમન થઈ ગયું ટેલિમેડિસિન થઈ ગઈ એટલે એને આવી દવાઓ આપી હવે તો નાના નાના સેન્ટરોમાં પણ આવી દવાઓ મળે છે અને અમે વીઆર વેરી વેરી કીન ટુ હેલ્પ અવર પેશન્ટ્સ એટલે આવા કોરોનાના કાળમાં તો અમે સેંકડો દર્દીઓને ફોન ઉપર સ્ટ્રોકની એપિલેપ્સીની પાર્કિન્સનની ડિમેન્શિયાની સારવારો કરી એટલે આવી બધી વસ્તુઓ શક્ય છે મારો કહેવાનો મતલબ એ હતો